નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા. ભારતમાં દર વર્ષે 25 ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સુશાસન દિવસની સ્થાપના 2014માં કરવામાં આવી હતી અને ત્યારથી જ આને ઉજવવામાં આવી રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 1 તારીખે ગુડ ગવર્નન્સ ડેની પણ સ્થાપના કરી હતી અને તારીખને નાતાલની સાથે સરકારી કામકાજના દિવસ તરીકે જાહેર કરવા માટે શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી સરકારની ટીકા કરી અને રાષ્ટ્રમાં બિનસાંપ્રદાયિકતા પર ચિંતાઓ ઉભી કરી અને પ્રશ્નો પણ ઉઠાવવામાં આવ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સુશાસન દિવસની આજે ઉજવણી કરાય છે, જેમાં તેઓના હસ્તે કર્મયોગી 2.0ની શરૂઆત કરવામાં આવી હતી. લોકોને સંબોધી અને આભાર પણ વ્યક્ત કર્યો હતો કે રજાના દિવસે તમે બધા અહીં આવ્યા છો. આ સાથે સુશાસન દિવસને સરકાર માટે કાર્ય દિવસ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ ખૂબ જ સુશાસન છે તે અગ્રેસર જોવા મળી રહ્યો છે. તો આજ મુદ્દે કરીશું સીધો સંવાદ, જેનું શીર્ષક છે સુશાસન દિવસ. ચર્ચામાં આપણી સાથે મુકેશભાઈ પંચાલ, નેતા કોંગ્રેસમાંથી જોડાઈ ચૂક્યા છે, અને પ્રફુલ સર ત્રિવેદી જોડાયા છે, જેઓ મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે. સર, હું તમારી પાસે આવવા માંગીશ કે મુખ્યમંત્રીએ સુશાસન દિવસ નિમિત્તે જે સંબોધન કર્યું છે તે વિશે આપ શું કહેશો, શું મંતવ્ય છે આપનું એ જણાવો. લખમાં તમે જે અગાઉ કહ્યું એ રીતે માનનીય અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ દિવસ 25 ડિસેમ્બર એ દિવસને સુશાસન દિવસ તરીકે દેશભરની અંદર ઉજવવામાં આવે છે. ગુજરાતની અંદર પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને આજે આ કાર્યક્રમ યોજાયો હતો અને અધિકારીઓ કર્મચારીઓ ત્યાં એકઠા થયા હતા, જેની સામે એમણે એક માનનીય પ્રવચન પણ આપ્યું હતું. અને સુશાસન દિવસ નિમિત્તે એમણે એમ કહ્યું હતું કે વિશ્વભરની જે 500 ટોપની જે ઔદ્યોગિક કંપનીઓ છે એ પૈકીની 100 કંપનીઓની બ્રાન્ચીસ ગુજરાતમાં આવી ગઈ છે, એટલે એક બહુ જ આપણા વિકાસનું એક સારું ચિહ્ન છે એ એમણે કહ્યું હતું. સાથે સાથે એમણે જે અત્યારે નવી ટેકનોલોજી આવી રહી છે એનો વિનિયોગ કરી અને યોજનાઓ અને જે બાકીની સરકારી કામગીરી છે એની ઝડપથી ડિલિવરી અંતિમ છેલ્લા લોકો સુધી પહોંચે એ માટે ઝડપી વ્યવસ્થા ગોઠવવાની તેમણે હિમાયત કરી હતી. અને આ પ્રકારની ટેકનોલોજી સીએમ કાર્યાલયમાં પણ ગોઠવવામાં આવી છે, જેથી પ્રજાના પ્રશ્નો છે એ ઝડપથી એનો હલ થઈ શકે. એમણે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે ગુડ ગવર્નન્સના મંત્રને ચરિતાર્થ કર્યો છે અને ગુજરાત સહિત દેશભરમાંની જે વિશ્વભરની અંદર જે ઓળખ ઊભી કરી છે, જે સુશાસનની સૌથી મોટી સાબિતી છે એમ પણ એમણે કહ્યું હતું. અને રાજ્યના છેવાડાના લોકો સુધી યોજનાઓ અને વિકાસના સુફળ ઝડપથી પહોંચે તેમજ તેને જે જોઈતી જરૂરિયાત છે એ સંતોષાય એ જ ગુડ ગવર્નન્સના પાયાની વાત છે. આ ઉપરાંત એમણે જે ભારતમાં જે સંકલ્પ યાત્રા નીકળી છે એનો હેતુ પણ જે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે એમાં પણ એ છે કે જનકલ્યાણની યોજનાઓ છે એના લાભો ખરેખર જે લાભાર્થી છે એના સુધી પહોંચે એ ઉમદા હેતુ એની પાછળ છે. અને જે આજે એમણે વાત કરી હતી એમાં એક વાત સરસ કરી હતી એમણે કે મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય છે એમાં ઝીરો એરર એટલે ભૂલ રહિત શાસન હોવું જોઈએ, કોઈ પણ પ્રકારની ક્ષતિ ના હોવી જોઈએ. એટલે શાસન છે એ જો ભૂલ રહિત હોય તો એનો પરિણામ પણ ભૂલ રહિત આવી શકે એ એવું એમનું કહેવું છે. જોકે લખમાં મારું સુશાસન અંગેનું જે મારા મનની અંદર ચિત્ર છે એ છે કે લોકો સરકારને ચૂંટે છે ત્યારે એ બાબત ધ્યાનમાં રાખે છે કે કયો પક્ષ મને સારું શાસન આપી શકશે એ નક્કી કર્યા પછી એ મતદાન કરતા હોય છે. અને એની સામે એની અપેક્ષા પણ એ હોય છે કે લોકોના કામો ઝડપથી થાય, જે શાસન છે ભ્રષ્ટાચાર રહિત પારદર્શક શાસન હોય, લોકોના જે ફિત્તા લાલ ફિત્તાશાહી છે
એનો અંત આવે, એક ટેબલથી બીજા ટેબલ ઉપર ફાઇલો ફેરાજ કરે, એના બદલે એક બારી પ્રથા જેવી કોઈ પ્રથા હોય કે જ્યાંથી માણસે એક જ જગ્યાથી અને બધી જ માહિતીથી લઈ અને એની કામના નિકાલ સુધીની બાબત ત્યાંથી મળી રહે. આજે એ કોઈ ફાઇલ છે એક ટેબલથી બીજા ટેબલ પર ફરતી હોય તો આજે તમે ઓનલાઈન વિગત મૂકી શકો છો કે આ ફાઇલ અત્યારે આ જગ્યાએ છે, આ જગ્યાએ છે, આ જગ્યાએ પહોંચી અને આટલા દિવસમાં નિકાલ આવશે. આ બધું જો ઓનલાઈન થાય તો ઘણું બધું પારદર્શક પણ થઈ જાય, અને જો વસ્તુ પારદર્શક થઈ જાય તો એ ભ્રષ્ટાચાર મુક્ત પણ થઈ જાય. કેમ કે લોકોને ખબર પડી જાય કે હવે મારું કામ એન્ડ ઉપર છે. એટલે જેના દલાલો ફરતા હોય છે કે લાવો તમારું કામ કરાવી આપું, એના ઉપર પણ બ્રેક લાગે. એટલે સુશાસન છે એ દરેક રાજ્ય, દરેક રાષ્ટ્ર અને વિશ્વ માટે જરૂરી છે. કેમ કે સુશાસન જેટલું આપવામાં આવશે એટલું રાજ્ય, એટલું રાષ્ટ્ર છે એ વિકાસ કરશે, અને લોકો છે એને એ જે યોજનાઓ છે જનકલ્યાણની એના સુફળ એના સુધી પહોંચશે અને એને એનો સંતોષ પણ મળશે. જી સર, મુકેશભાઈ તમારી પાસે આવવા માંગીશ કે અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સવારે કહેવામાં આવી રહ્યું છે કે સુશાસન ચાલી રહ્યું છે અને ગુજરાત ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યું છે, વિકાસને વેગ દિવસે ને દિવસે મળી રહ્યું છે, એવી ઘણી બધી વાતો કરવામાં આવે છે, બરોબર. પરંતુ હવે અહીંયા મારો પ્રશ્ન એક એ ઉભો થઈ રહ્યો છે કે સરકારી જે વિભાગ છે એમાં ઘણી બધી જગ્યાએ અધિકારીઓની ઘટ છે, લોકોની ઘટ છે, તો શું આને આપણે સુશાસન કહી શકશું? કેમ કે આના કારણે લોકોના જે પ્રશ્નો છે ને એ ઉઠાવવામાં બહુ તકલીફ પડી રહી છે, લોકોને પોતાનો પ્રશ્ન ઉપાડવા માટે કોઈ સ્થાન નથી મળી રહ્યું. તમારો આ વિષય છે ને આજનો એટલો સરસ છે કે જે રૂલિંગ સરકાર છે એમણે સુશાસન દિવસ નામ આપ્યું છે, અને જેને કહેવાય કે મારા પણ ગમતા અને લોકોના પણ લાડીલા સ્વર્ગસ્થ અટલજી, જેને કહેવાય કે જે ઇન્દિરાજી, રાજીવજી જે હતા એવા વડાપ્રધાન જેને ભૂલી ના શકાય, એવા વ્યક્તિની તિથિ વખતે જો આપણે આ સુશાસન દિવસની વાત કરીએ ને તો હું તમને થોડી વાત કરું તો આપણને ખબર પડે કે એનું સુશાસન દિવસ કરતાં એનું નામ રિપેરિંગ દિવસ કે કંઈક સુધારા દિવસ રાખ્યું હોત તો વધારે સારું હોત. પણ છતાંય હું કહેવા માગું છું કે આ સરકારની અંદર અધિકારીઓ, ધારાસભ્યનું, સંસદ સભ્યનું કે કોર્પોરેટરનું સાંભળતા ના હોય શું એને સુશાસન કહેવાય? મોટા મોટા મેળાવડા કરી, પૈસાનો ધુવાડો કરી, જેવું કે આપણું મહિલા બિલ પાસ થયું ને અહીંયા કેટલાય કરોડોના ખર્ચે માન્ય લોકલાડીલા પ્રધાનમંત્રી મહિલાઓને રાખી કી ભેટ દેના એવી વાત કરી, શું એને સુશાસન કહેવાય કે જેનું અમલીકરણ 2026માં થવાનું છે અને તોય કે દેશની મહિલાઓ અમારી સાથે છે? શું મહિલાઓને ખબર ન પડે? આ 156 સીટ આપ્યા પછી જો આરોગ્ય ક્ષેત્રે VIP કલ્ચર કે રેમડેસિવિર જેવા ઇન્જેક્શનો 5000 નંગ લઈને એક નેતા જતા રહે અને કોરોના વખતે સ્થાનિક પબ્લિક બિચારી વલખા મારે, શું એને સુશાસન કહેવાય? મોંઘવારી, બેરોજગારી, ભરતી પ્રક્રિયા, પેપર ફૂટવા, શૈક્ષણિક ક્ષેત્રે પ્રાઇવેટ સ્કૂલો અને કોલેજને પ્રોત્સાહન આપવું, શું એને સુશાસન કહેવાય? 80 કરોડ લોકોને મફત અનાજ આપીએ છીએ તો મને એમ થાય કે એક બાજુ મારા ભારત દેશની અંદર ગરીબી દૂર થતી જાય છે, આવી વાત કરનાર લોકો 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે એવી વાત કરે છે, તો શું આને સુશાસન કહેવાય? તમે બોલો છો કંઈ અને થઈ રહ્યું છે કંઈ? બીજી વાત તમને કહું, મેટ્રો રેલ જેવા પ્રોજેક્ટને સમય મર્યાદા કરતા ડબલ પીરિયડ થઈ જાય અને એના બજેટ ડબલ થઈ જાય, શું આને સુશાસન કહેવાય? રેવન્યુ હોય, સરકારનું કોઈ પણ ખાતું હોય, એ દરેકમાં ભ્રષ્ટાચાર હોય, તેને શું સુશાસન કહેવાય? તમે નળ સે જળ યોજનાની વાત કરી એના કૌભાંડો જાહેરમાં આવ્યા હોય, શું એને સુશાસન કહેવાય? ગુજરાતની અંદર અત્યારે નકલી કચેરી, નકલી DYSP, નકલી લોકો, શું એને સુશાસન કહેવાય? અને બીજી વાત તમને કહું, મહા ઠગ જેવા, કિરણ જેવા લોકો જ્યાં ઉત્પત્તિ થાય જેની, અને જે લોકો કાશ્મીરની અંદર બોર્ડરે મીટિંગો કરી આવે, સાહેબ એને સુશાસન કહેવાય? 156 સીટો મળેલી ગુજરાતની 1 કરોડ 50 લાખ મતદારો આ વિચારે છે,
6.5 કરોડ ની જનતામાં 1.5 કરોડ જેટલા મતદારોએ આપેલ મતોથી ગુજરાતની બનેલી 156 સીટોની ગુજરાત સરકારના જે મતદારો છે આજે વિચારે છે કે માત્ર આપણા ગુજરાતમાં આખે આખા બ્રિજ ઉતારી લેવા પડે, શું એને સુશાસન કહેવાય? બીજી વાત, માત્ર દેખાડો થઈ શકે એવી દારૂબંધી, શું એને સુશાસન કહેવાય? શિક્ષણમાં 50% સ્કૂલોની અંદર જે મોદી સાહેબે મોદી રેસિડેન્શિયલ સ્કૂલોની વાત કરી તેની અંદર ફર્નિચર નથી, ઓઢવાના પાથરણા નથી, શું આને સુશાસન કહેવાય? ગિફ્ટ સિટીના નામે ગાંધીના ગુજરાતમાં દારૂ મળતો થઈ જાય એને શું સુશાસન કહેવાય? તમે કેટલી સ્કૂલોમાં શિક્ષણ નથી અને શિક્ષકની ઘટ છે અને કેટલી સ્કૂલો બદતર ભૂતપૂર્વ વડાપ્રધાન અને અમારી પાર્ટીના એક વરિષ્ઠ નેતા આદરણીય અટલ બિહારી વાજપેયીજીની આપણે આજે સૌ એમને યાદ કરીએ છીએ. એની સાથે એમની પંક્તિઓને પણ યાદ કરીએ છીએ કે અંધેરા છટેગા સૂરત નીકળેગા ઓર કમર ખીલેગા. અને એમનું જે સપનું હતું કે છેવાડાના માનવી સુધી અને જે નીતિ રીતિને લઈને ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે અને શાસન તો 70 વર્ષથી વધારે આ પાર્ટીએ કર્યું કે ભાઈ હમણાં બધા પ્રશ્નો ઉઠાવતા હતા, તો એ પાર્ટીએ આટલા શાસન કર્યું એના પરિણામ રૂપે આજે લોકોએ આ જે કમળ છે એને ખીલાવ્યું છે. આજે જેમ આપના એડિટર્સે કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી દરેકે દરેક વ્યક્તિને કેવી રીતે સારામાં સારી યોજનાના લાભ મળે, છેવાડાના માનવી સુધી એ લાભ જાય, દરેક વ્યક્તિને સરકારી યોજનાઓની અંદર પૂરેપૂરી એ લોકોની ભાગીદારી રહે, એ લોકો એમાં સંમેલિત થાય, એનો પૂર્ણ પ્રયાસ કરીને એક સુશાસનની લહેર આજે આખા ભારતમાં છે. આપણે જોઈએ છે કે નરેન્દ્ર મોદીજીની નીતિ રીતિ અને અટલ બિહારી વાજપેયીજી જેવા જે અમારા જે નેતાઓ અને જે ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી જેમને સ્થાપિત કરી છે એ નેતાઓની જે પદચિહ્નો પર આજે જે આખો દેશ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહ્યો છે ત્યારે આપણે જોયું છે કે સુશાસન કોને કહેવાય. એટલે મને લાગે છે કે સુશાસનની સાચી પરિસ્થિતિ ભારત દેશને આપી છે. આપણે જોઈશું તો આપણા જે ગુજરાતની અંદર સામાન્ય ઘરના જે આદિવાસી દીકરા દીકરીઓ પણ હોય એ લોકો પણ આજે ઓલિમ્પિક્સમાં રમતા થઈ ગયા છે એને સુશાસન કહેવાય. ખેડૂતોના ખાતામાં સન્માન નિધિના પૈસા સીધા જાય છે એને સુશાસન કહેવાય. આજે લાખો લોકોને પોતાના ઘર મળ્યા છે એને સુશાસન કહેવાય. અને આ પ્રકારે ઘણા બધા જે કાર્યો છે તે પૂર્ણ થયા છે. અને તદુપરાંત આપણે કોઈ પણ જગ્યાએ નાનામાં નાના ગામમાં કે નાનામાં નાના બ્લોકમાં નાનામાં નાના બૂથની અંદર પણ જો કોઈ આ કાર્યક્રમની અંદર આ જે સરકારી યોજનાઓ છે એની અંદર સંમેલિત ના થયું હોય તો એના માટે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે છે તે કાઢવામાં આવી છે. અને દરેક સ્તરે સરકારી અધિકારીઓ સાથે સમન્વય કેળવી અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરી રહ્યા છે તો તે મને લાગે છે જી. તો પછી આ કોંગ્રેસ કેમ આટલા બધા આક્ષેપો કરી રહી છે અટલ બિહારી વાજપેયીજીની? સ્નેહલભાઈ, તો પછી આટલા બધા આક્ષેપો કેમ કરવામાં આવી રહ્યા છે બીજેપી? આ જે વાત ચાલી રહી છે હું કઉ છું કે જો આક્ષેપ એમના સાચા હોય તો એમના આંદોલનો થાય, લોકો એમની સાથે જોડાય, પણ એમનું આંદોલન અનફોર્ચ્યુનેટલી સવારે ચાલુ થાય છે અને બપોરે પતી જાય છે. હવે એ લોકો ખોટે ખોટા આક્ષેપો કર્યા કરશે, પણ અમારે આક્ષેપ કરતા મારે વાત એ કરવી છે કે આજે સુશાસનની જેમ મેં કહ્યું કે પરિભાષા જે છે તેને સાચી રીતે ચરિતાર્થ આદરણીય નરેન્દ્ર મોદીજીએ કરી છે. અને આપણું ગુજરાત હોય કે ભારતનો કોઈ પણ ખૂણો હોય ત્યાં હજારો ગામડામાં લાઇટો નથી, એ વીજળી પહોંચાડવાનું કામ મોદીજીની સરકારે કર્યું છે. હજારો ગામડાઓ આપણા હતા એ ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી વંચિત હતા, ત્યાં
જે લાઇટ આયા પછી એને સંલગ્ન બધી એક્ટિવિટી ઇન્ટરનેટ થી માંડીને દરેકે દરેક ફાઈબર ઓપ્ટિક્સ પણ ત્યાં સુધી પહોંચે એની ચિંતા આદરણીય નરેન્દ્ર મોદીજી એ કરી છે. નરસિંહ જે ફાયદા છે, જે પરિણામો છે, જે લોકો પોતે કહે છે, અને આપણે જોઈએ છે કે કોઈ પણ જયારે ઇલેક્શન હોય ત્યારે જન સમર્થન આદરણીય નરેન્દ્ર મોદીજીને જે સંચાલનની એમની જે કાર્યશૈલી છે, એમની નીતિ રીતિ છે, અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની જે મહેનત છે એને લોકો બિરદાવે છે. જી, છતાં પણ હજુ રાજ્યમાં જે અને અમુક ઘણા વિસ્તારો છે જ્યાં હજુ પણ નેટની સુવિધા ઉપલબ્ધ નથી, લાઇટોની સુવિધા ઉપલબ્ધ નથી, અને ખાસ કરીને પાણીની સુવિધા પણ નથી. ચર્ચાને આગળ વધારીશું. મુકેશભાઈ તમારી પાસે આવવા માંગીશ. સ્નેહભાઈ ચર્ચાને આગળ વધારીશું. મુકેશભાઈ તમારી પાસે આવવા માંગીશ કે વહીવટી સેવાઓને સરળ અને ઝડપી ડિલિવરીથી ગુડ ગવર્નન્સ સરકાર બને છે, આવું મુખ્યમંત્રી કહી રહ્યા છે, તમે સહમત છો? જો મુખ્યમંત્રી છે ને એ પદ છે ને એ ગરિમા છે, એટલે એમને જે બોલવું એ બોલી શકે, મારાથી એમાં ટીકા ન કરાય. પણ આપણે આ સરકાર જે સુશાસનની વાત કરે છે એને કહીએ કે કર્ણાવતીનો ઢોલ પીટતી ભારતીય જનતા પાર્ટી મોસાળમાં માં પીરસનારી જેવી વાત છે, તો આજે એ ક્યાં છે એને સુશાસન કહેવાય? તમે સરદાર વલ્લભભાઈ પટેલનો ઉપયોગ કોંગ્રેસે ખોટો કર્યો આવી વાત કરતા હોય, ભાઈ તમે બોલ્યા મેં સાંભળ્યું, તમે મને વચ્ચે પ્લીઝ 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 મને સાંભળો પ્લીઝ. સ્નેહભાઈ ગમે તે એક સ્નેહભાઈ સાંભળી લઈએ, તમારા સમયમાં નતા બોલ્યા, સ્નેહભાઈ એમને સાંભળી લઈએ. તમને તમારા બોલેલા લોકોની વાત કરો છો, લોકોની સ્ટાઈલ બહાર થઈ ગઈ છે. શું કરીએ આપણે? સ્નેહભાઈ સાંભળી લઈએ મુકેશભાઈ ને. મોટા ગજાના નેતાઓ કહેતા હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ નો ઉપયોગ નથી કરાયો, અરે ભાઈ એ તો કોંગ્રેસના પ્રમુખ હતા, મારા વંદનીય હતા, પણ તમે સરદાર વલ્લભભાઈ પટેલ નામ કાઢી અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી નાખ્યું, તો એ કયા પાટીદારોને ન્યાય આપ્યો એ જરા કહેવાનું રહી ગયું. નવા રસ્તા બનાવી અને તરત જ ગટરના ઢાંકણા, એવું લાગે છે આને સુશાસન કહેવાય કે તમે વચ્ચે બોલ્યા કરો એને સુશાસન કહેવાય? જયારે પ્રતિષ્ઠિત ચેનલ ઉપરથી આવી સરસ ચર્ચા થઈ રહી હોય, જો તમે એને સુશાસન કહેતા હોય તો તમારે સાંભળ ખૂબ સારી વાત છે, પણ એ રસ્તા બનાવ્યા પછી ગટરના ઢાંકણા ખોદવા જાઓ છો એને સુશાસન કહેવાય? ઉપર મેટ્રો ફરતી હોય અને નીચેના રોડે વસ્ત્રાલ હોય, થલતેજ હોય, એની હાલત બદતર હોય રોડની, એને શું સુશાસન કહેવાય? જે સરકારમાં ફરવા જવાના બ્રિજ ઉપર 135 જણા મૃત્યુ થાય, શું એને સુશાસન કહેવાય? જે સરકારમાં દવાના સિરપના નામે નશો કરતા કરી દે તેને શું સુશાસન કહેવાય? અરે હું તો એવું કહું છું કે એરપોર્ટ બનાવો સારી વાત છે, પર્યટક સ્થળ બનાવો સારી વાત છે, હોસ્પિટલ બનાવો સારી વાત છે, અરે તમારા કમલમ બનાવો સારી વાત છે, સાબરમતીમાં પાણી ભરી રાખો સારી વાત છે, વાઇબ્રન્ટના નામે તમે ખર્ચાઓ કરી તાઇફા કરો સારી વાત છે, પરંતુ દેશના 80 કરોડ લોકોને મફત અનાજ આપવાની વાત કરો છો અને બીજી બાજુ ગરીબી દૂર કરવાની વાત કરો છો, આ બે મોઢાની વાત બંધ કરો અને તેવા ગરીબોની ગરીબી દૂર કરો, રોજી રોટી આપો, અને ખાસ કેવું છે મારે કે મારા જગતનો તાત રોજે રોજ વીજળી અને પ્રક્ષમ પોષક ભાવો માટે આજીજી કરતો હોય, શું આને સુશાસન કહેવાય? મને એ ખબર નથી પડતી. તમે કયા મોઢે તમે સુશાસન દિવસ જુઓ છો? તમે નહીં સાંભળી શકો સાચી વાત. એનું કારણ છે તમારો સમય મળશે, સમયનો વડપટ નહીં કરી આપણે. ભાઈ જો તમે સમયનો બગાડ ન કરો તમારો ટર્ન આવશે, તમારે જેટલું જૂઠું બોલો બોલજો બરાબર. હવે મુખ્યમંત્રી શ્રી એવું બોલ્યા છે કંપનીઓ 100 આવી ગઈ છે,
બરાબર, તો એનો આંકડાઓ પછી પણ કહે કે કંપનીઓએ શું કર્યું, કારણ કે વાઇબ્રન્ટમાં કંપની આવે છે પણ પછી એના એમઓયુ ક્યાં જતા રહે છે ખબર પડતી નથી. અને આ વખતે તમે વાંચ્યું મહત્વની માહિતી જયારે આપું છું, તમારા પ્રશ્ન પર એ શું પ્રત્યુત્તર આપે છે સ્નેહલભાઈ? જનતા જાગૃત છે અને કેટલા બોલી લેવા, તમે આ બધી વાતો જે છે તે કરીને લોકોના સમયનો વ્યય ના કરો એવી મારી તમને વિનંતી છે. હવે સાંભળશો, હવે સાંભળો કે બિલ્ડરોએ એમઓયુ કર્યા છે, આવું આવ્યું છે પ્રફુલભાઈ એડિટર સાહેબ. તો સમજો કે જે બિલ્ડરો બિચારા પ્લોટ લઈને ધંધો કરીને સ્કીમ મૂકે એમની પાસે એમઓયુ કરવા, અરે ભાઈ એ તો કરવાના જ છે, એના એમઓયુ વાઇબ્રન્ટમાં બતાડી. અને શું આને સુશાસન કહેવાય? બીજી વાત કે આખા આધારભૂત માહિતી હોય તો તમે કેમ નથી સાંભળતા? મારા ભાઈ તમને બે હાથ જોડી વિનંતી કરું છું. જી મુકેશભાઈ, અમે તમને બોલવાનો સમય આપ્યો ત્યારે તમે ના બોલો, પછી અત્યારે મારી સત્ય વાતને તમે દબાવવાની. જી સ્નેહલભાઈ જોડે જતા રહીએ આપણે, સ્નેહલભાઈને સવાલ કરીએ. સ્નેહલભાઈ પણ એ બેન ને જવાબનો ક્રોસ કરવામાં એ છતાં પણ આખા જી જી નકારી ના શકે એવી પ્રગતિ ગુજરાતે કરી છે. હવે તમે જયારે ભારતીય જનતા પાર્ટી નો વિરોધ કરો છો ત્યાં સુધી વાંધો નથી, પણ હવે તમે ગુજરાત ની અંદર પણ જયારે કોઈ વિકાસ થાય છે તેનો વિરોધ કરવા જયારે તમે બધા ઉભા થઈ જાઓ છો ને, ત્યારે મને નહીં પણ દરેકે દરેક ગુજરાતીઓને દુઃખ થાય છે કે આ પ્રકારની જે પોલિટિક્સ છે તમારું, એ ગુજરાત વિરોધી રાજકારણ છે, એ ખૂબ જ ખરાબ છે અને ખૂબ જ શરમજનક છે. જી જી મુકેશભાઈ, તો સરકારે ગરીબોને લોન પણ આપી છે અને ગરીબોની મદદ કરી રહ્યા છે, તે એ વાતને આપણે નકારી તો ના શકીએ. હા મુકેશભાઈ, 110% કહું છું કે આપણા દેશની કે ગુજરાતની સરકારે લોન આપવાનું કામ કર્યું હોય, મારે વિશ્વકર્મા માટે કર્યું હોય તો એ બિરદાવવા લાયક છે, હું ક્યાં ના પાડું. તારી વાતને હંમેશા સ્વીકારનારા માણસ છીએ અમે, પરંતુ મારે એવું કેવું છે કે જો આખા દેશમાં આપણા ભાઈ બહુ મોટા બણગા ફૂકે લહેર છે, તો 5 રાજ્યોની અંદર જે મત મળ્યા ને એની અંદર 11 લાખ મત કોંગ્રેસ પક્ષને વધારે મળ્યા છે. તમે વિચાર તો કરો કઈ તમારી લહેર છે, એ તો 2024માં પરપોટો ફૂટી જાય. અને તમે આંદોલનની વાત કરી હમણાં કે સવારે આંદોલન કરે ને બપોરે પૂરું થાય, તો ભાઈ આંદોલનની છે ને એક મર્યાદા હોય કે તમારા ભ્રષ્ટાચારની જેમ 24 કલાક નો હાલે આંદોલન, એને સુશાસન નો કહેવાય. મારા ભાઈ તમે નહીં સમજી શકો, તમારે પબ્લિક ની નાડ તમે નહીં સમજી. તમને 156 સીટ મળી છે ને એનો આ તમારું અહંકાર બોલે છે કે તમે બોલવા નથી દેતા, તમે સાંભળવા નથી માંગતા. કમલમ થી મળેલી લખેલી સ્ક્રિપ્ટ વાંચવાની વાત કરો છો, એવું ના કરો. બે હાથ જોડીને કહું છું તમારા સુશાસન દિવસ જુઓ. પણ મારું એવું કેવું છે કે સ્નેહલભાઈ દિવસ આપ્યું હોત. જી મુકેશભાઈ, સમયનો બહુ જ અભાવ છે, મારે આજે એક સવાલ તમને પૂછવાનો રહી જશે. સ્નેહલભાઈ, તમારી પાસે આવીશ કે ડેશબોર્ડ મજબૂત કરવાની વાત કરી છે અને લોકોના પ્રશ્નોને ઉપાડવાની વાત પણ આજે મુખ્યમંત્રીના મોઢેથી કરવામાં આવી રહી છે, તો આ બધું જે 0 એરરનું સૂત્ર આપવામાં આવ્યું છે તે કેટલા અંશે સહમત છો તમે આ વાતમાં? અને તમે આ વસ્તુને કઈ રીતે જોઈ રહ્યા છો? જે ખૂબ જ આ આખી વાતની અંદર પાયામાં જે છે સામાન્ય માનવી છે, કારણ કે ચીફ મિનિસ્ટરની ઓફિસ અને દરેકે દરેક એમએલએ ના કાર્યાલય જે છે તે સતત લોકોના કામ કરતા રહે છે, અને જયારે આ ટેકનોલોજીના માધ્યમથી કામ કરશે તો સરળતાથી અને ઝડપથી લોકોના કામ થશે. બીજી વાત એ કે 0 એરરનો મતલબ એ છે કે કોઈ પણ જાતની ત્રુટિ ના રહે, કોઈ પણ જાતનો સમયનો વેડફાટ ના થાય. એટલે આ જે બધું કાર્ય પદ્ધતિઓ જે બધી એમને કીધી છે તે જનતાને અને ખૂબ જ સારી રીતે એમને મળશે. એટલે મને લાગે છે કે આ 0 એરર નીતિ જે છે તે ખૂબ જ મહત્વની છે અને આ ખૂબ જ સારી રીતે લોકોને લાભ કરશે. જી 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 લક્ષ્મણ, લોકો કામ કર્યા હોય ને તો સંકલ્પ યાત્રા કાઢવાની જરૂર ના પડે. પેજ પ્રમુખો શું કરે છે? આ સંકલ્પ યાત્રા એટલે જ કાઢી છે કે એમને ડર છે 2024. સમાપનમાં આપ શું કહેશો એ જણાવી દો. સુશાસન દિવસ જે ઉજવાય છે લખમાં એ ચોક્કસપણે બહુ જ સારી વાત છે.
કે લોકોને એક સારું શાસન આપવું, સગવડભર્યું શાસન આપવું, સુદૃઢ શાસન આપવું એ ઘણી સારી વાત છે, પરંતુ એ એક દિવસની વાત ના હોવી જોઈએ, 365 દિવસની વાત હોવી જોઈએ. એટલે આજે જે કઈ નિર્ણયો લેવાય એ પૂરા વર્ષ દરમિયાન લોકોના કામો સરળતાથી થાય તો એ સુશાસન દિવસ ઉજવો છે, એ આપણને ચોક્કસપણે આપણે એને ચરિતાર્થ થયો ગણાય. બીજી વાત એ છે કે જે પાર્ટીને લોકો જન સમર્થન આપે છે એ જ પાર્ટીને આપે છે કે જ્યાં એને સુશાસનની અપેક્ષા છે. આજે માની લો કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં 156 સીટો આપી છે, તો 156 સીટ આપતી વખતે લોકોએ એના મનની અંદર એક કલ્પના ચિત્ર ઊભું કરેલું છે કે મારે કેવી સરકાર જોઈએ છે, મારે કેવું શાસન જોઈએ છે, મારી સરકાર પાસે કઈ અપેક્ષાઓ છે, અને એ અપેક્ષાઓ જો ચરિતાર્થ થાય તો લોકોએ એક જે 156 સીટ આપી છે તો એ વ્યાજબી છે. પરંતુ જો એમાં સરકાર ઊણી ઉતરે તો એ મતદાર સાથેનો અન્યાય ગણાય. ત્રીજી બાબત એ છે કે શાસન છે એ એક સતત ચાલતી પ્રક્રિયા છે, એટલે શાસનની અંદર થોડા થોડા સમયે રિસર્ચ થતું રહેવું પડે, એની ખામીઓ દૂર કરતી રહેવી પડે, એમાં વિશેષતાઓ ઉમેરતા રહેવું પડે, લોકોને કઈ બાબતથી કેટલી મુશ્કેલીઓ પડે છે અને એ મુશ્કેલીઓ આપણે કઈ રીતે દૂર કરી શકીએ, એ જો સરકાર થોડા થોડા સમયે દરેક ખાતાઓની અંદર રિસર્ચ કરી અને જો એનો અમલ કરાવે તો ચોક્કસપણે લોકોના કામો ઝડપથી થાય, લોકોને ધક્કા ના ખાવા પડે, અને જે ઉચ્ચ અધિકારીઓ એક અર્થથી પરિપત્ર કાઢવાનું બદલે દ્વિઅર્થી નહીં અનેકાર્થી શબ્દો વાપરે છે, એટલે જે અધિકારીને કોઈને સગવડ આપી હોય તો એ જ અર્થ કાઢીને આપી શકે અને કોઈને ના આપી હોય તો એનો નેગેટિવ અર્થ કાઢી શકે, એટલે અનેક અર્થી શબ્દો વપરાય છે, એને બદલે પરિપત્રની અંદર ચોક્કસપણે એક જ અર્થ નીકળે એવા શબ્દો વપરાવા જોઈએ જેથી જે ત્યાં આવનાર નાગરિક છે એને અન્યાય ના થાય. એક સારું શાસન ત્યારે જ આપ્યું કહેવાય જ્યારે લોકોના પ્રશ્નો છે એ અત્યંત ઝડપથી ઉકલે અને જે છેવાડાનો માનવી છે એની જે જરૂરિયાત છે એ આ સરકાર ફૂલફિલ કરી શકે. જી સર, બિલકુલ ચોક્કસથી. સ્નેહલભાઈ, મુકેશભાઈ, પ્રફુલ સર ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય સુશાસનમાં અગ્રેસર જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે લોકો સાથે સંવાદ કરી અને તેમની સમસ્યા ઉકેલવાના સતત પ્રયાસો કર્યા છે. એટલું જ નહીં, સુશાસનની સાથે ગુજરાતની ગતિવિધિઓને પણ વેગ આપવા માટે વિકાસના અનેક એમઓયુ પણ કરવામાં આવ્યા છે. લોકોની સમસ્યા ઉકેલવા માટે સરકારે સંવેદનશીલ, હકારાત્મક અને પારદર્શક અભિગમ પણ અપનાવ્યો છે. વધુમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે કોઈપણ સારા કાર્ય કરતી વખતે કોઈપણ નિષ્ફળતાને એટલી જ બિરદાવે તો જ આપણને સુશાસન મળશે. તેથી જ કહી શકાય છે કે ગુજરાતની ડબલ એન્જિન સરકારના નેતૃત્વમાં સુશાસનમાં અગ્રેસર રહ્યું છે. આજ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.